નમસ્કાર દર્શક મિત્રો, ચાલો જાણીએ હાલના મુખ્ય સમાચાર. વિવાદિત નિવેદન બાદ ઝૂક્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નરેશ પટેલના સમર્થકોની માંગી માફી. વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પિરજાદાએ નરેશ પટેલના સમર્થકોની માફી માંગી છે. તેમણે કહ્યું કે નરેશ પટેલના સમર્થકોની લાગણી દુભાઈ હોય તો તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું. જોકે તેણે એ પણ કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે લેવાયું છે. મારું નિવેદન પટેલ સમાજ વિરુદ્ધ ન હતું. મહત્વનું છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પિરજાદાએ લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં કહ્યું હતું કે 11% માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે. કોંગ્રેસની સરકાર બને છે તેમાં મુસ્લિમોનો મોટો ફાળો હોય છે. કદીર પિરજાદાએ નરેશ પટેલને લઈને જે નિવેદન કર્યું હતું તેને લઈને પાટીદાર સમાજમાં ખૂબ જ દુઃખ અને આક્રોશની લાગણી ઊભી થઈ હતી. તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો હતો. પાટીદાર આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણિયાએ આ મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. જો ટૂંક સમયમાં માફી નહીં માંગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું. ધન્યવાદ.